મોર્નિંગ સ્ટુડન્ટ, આજે આપણે ધોરણ 6 વિષય સામાન્ય જ્ઞાનનો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા તાસની અંદર એકમ નંબર 29 નો અભ્યાસ કરી ગયા હતા. તો હવે આજે આપણે એકમ નંબર 30 નો અભ્યાસ કરીશું, જેમાં આપણે આપણા એકમનું ટાઇટલ જોઈશું. આપણા એકમનું નામ શું છે? શબ્દ સમૂહ કે લીએ એક શબ્દ, બરાબર છે. તો અહીંયા આપણો વિષય શું છે? સામાન્ય જ્ઞાન છે, બરાબર છે. આપણે સામાન્ય જ્ઞાનને ઇંગ્લિશની અંદર શું કહીએ છીએ? જનરલ નોલેજ, બરાબર છે, જેને શોર્ટકટમાં જીકે તરીકે પણ ઓળખીએ છીએ. જીકે સબ્જેક્ટ જે એવો છે કે જેની અંદર અનેક એવા અલગ અલગ ટોપિક ભણવાના આવતા હોય છે, બરાબર છે, જેની અંદર બધા જ વિષયોનો સમાવેશ થઈ જતો હોય છે. જેમ કે આપણે 29ના એકમની અંદર આપણે શું ભણ્યા હતા? ભિન્નતા શોધો, જેની અંદર અનેક એવી અલગ અલગ પ્રકારની આકૃતિઓ શીખ્યા હતા, બરાબર છે. કયા કોક એવા ચેપ્ટરની અંદર આપણે શું શીખીએ છીએ? ગણિતના દાખલા પણ શીખીએ છીએ. તો આજે આ એકમની અંદર આપણે શું ભણવાનું છે? હિન્દી વિષયની જેમ તમે હિન્દી વિષયની અંદર ભણતા હશો કે શબ્દ સમૂહ કે લીએ એક શબ્દ, બરાબર છે. જેમ ગુજરાતી વિષયની અંદર પણ તમે શબ્દ સમૂહ માટે એક શબ્દ, બરાબર છે, જે લાંબા લાંબા વાક્યો આપેલા હોય છે, જે લાંબા વાક્યોને આપણે ટૂંકા સ્વરૂપમાં એક શબ્દમાં દર્શાવીએ, જેને શું કહેવાય છે? શબ્દ સમૂહ માટે એક શબ્દ, બરાબર છે. તો અહીંયા આજે આપણે એકમ નંબર 30ની અંદર હિન્દી ભાષાની અંદર આપણે શું ભણવાનું છે? શબ્દ સમૂહ કે લીએ એક શબ્દ, બરાબર છે. તો અહીંયા તમને પેજ નંબર 63 પર કેટલાક એવા હિન્દી ભાષામાં શબ્દ આપ્યા, જે વાક્યો આપ્યા છે, જે વાક્યો લાંબા છે, જેને ટૂંકા શબ્દમાં આપણે એક જ શબ્દમાં તે વાક્યને દર્શાવી શકીએ એવા કેટલાક એવા વાક્યો શીખવાના છે, બરાબર છે. તો અહીંયા બોર્ડ પર મેં તમને આખા વાક્યો લખ્યા નથી, પરંતુ હું અહીંયા તેના જવાબ લખીશ, બરાબર છે. તમારી ચોપડીની અંદર પેજ નંબર 63 પર તમને વાક્યો અને સામે એક શબ્દ, જે ટૂંકો શબ્દ કહેવાય, તે પણ આપ્યો છે. તો અહીંયા આપણે તે જોઈશું, બરાબર છે. તમને સૂચના આપવામાં આવી છે કે અધ્યયન કરો અને યાદ રાખો, બરાબર છે. અહીંયા તમારે શું કરવાનું છે? ભણવાનું છે અને યાદ રાખવાનું છે, બરાબર છે ને. તો અહીંયા આપણે જોતા જઈશું, વાક્ય વાંચતા જઈશું અને તેના ટૂંકા શબ્દો જે એક શબ્દમાં કહેવાતા હોય તેવા શબ્દો આપણે બોર્ડ પર લખતા જઈશું, બરાબર છે. તો અહીંયા આપણે પ્રથમ વાક્ય જોવાનું છે કે જિસકી તુલના ન હો સકે. હવે જિસકી તુલના ન હો સકે, જેની તુલના ન થાય તેવું, એવું કહેવાય ને ગુજરાતીમાં, તેને શું કહેવાય? જેની તુલના ન થાય તેવો, જેને અતુલનીય કહેવાય, બરાબર છે. હિન્દીમાં તેનું વાક્ય આપણે જોવાનું કે જિસકી તુલના ન હો સકે, અતુલનીય, બરાબર છે. તો પહેલા ક્રમની અંદર આપણે શું લખવાનું છે? અતુલનીય. શું લખીશું? અતુલનીય, અતુલનીય કહેવાય, બરાબર છે. એવી જ રીતે આપણે આગળ જોવાનું છે બીજું વાક્ય કે જીસે રોકા ના જા સકે. શું છે? જીસે રોકા ન જા સકે, જેને રોકી ના શકાય તેને શું કહેવામાં આવશે? અદમ્ય. શું કહેવાશે? અદમ્ય, બરાબર છે. તો આપણે બીજા વાક્યમાં લખીશું અદમ્ય, ત્રીજું સેન્ટેન્સ આપણે જોવાનું છે કે જિસકે સમાન દૂસરા ન હો, જેની સરખો બીજો ના હોય તેવો, તેને શું કહેવાશે? અદ્વિતીય. જિસકે સમાન દૂસરા ન હો તો અદ્વિતીય. શું કહેવાશે? અદ્વિતીય.
तो तीजा सेंटेंस में आप लिखीशु अद्वितीय वाक्य नंबर 4 बराबर छे जेनी अंदर सु छे के जिसका कभी अंत न हो जेनो क्यारे अंत नथी तेओ बराबर छे जेने सु कहेवासे टूका शब्दमा अनंत बराबर छे जेनो क्यारे अंत नथी ते अनंत कहेवाय सु कहेवासे अनंत बराबर छे तो અહીંયા આપણે સુ લખીશું અનંત બરાબર છે અદ્વિતીય આગળ આપણે જોવાનું છે વાક્ય નંબર 5 જિસકા અંગ ભંગ હો ગયા હો શું છે જિસકા અંગ ભંગ હો ગયા હો જેનું અંગ ભાગી ગયું હોય તેવું શું કહેવાય અપંગ કહીએ છીએ ને આપણે વિકલાંગ પણ તેને કહીએ છીએ અપંગ કહીએ છીએ બરાબર છે તો અહીંયા આપણે શું કહેવામાં આવ્યું છે કે જિસકા અંગ ભંગ હો ગયા હો જિસકિસ અપંગ શું કહેવાશે અપંગ તો અહીંયા આપણે લખવાનું છે અપંગ આગળ આપણે જોવાનું છે ક્રમ નંબર 6 જો ઊંચે કુલ મે જન્મા હો ઊંચા કુલ માં જેનો જન્મ થયો હોય તેવ શું કહેવામાં આવશે કુલીન બરાબર છે ઊંચે કુલ મે જન્મા હો જે શું કહેવાશે કુલીન બરાબર છે તો અહીંયા આપણે લખવાનું છે કુલીન શું લખીશું કુલીન આગળ આપણે જોવાનું છે ક્રમ નંબર 7 જેની અંદર જહી જાના કઠિન હો જ્યાં જવાનું કઠિન છે તે શું કહેવાશે દુર્ગમ શું કહેવાશે દુર્ગમ બરાબર છે તો અહીંયા આપણે સાતમા ક્રમની અંદર લખીશું દુર્ગમ દુર્ગમ બરાબર આગળ આપણે જોવાનો છે ક્રમ નંબર 8 જિસકા મિલના કઠિન હો જેને મળવાનું કઠિન છે તે શું કહેવાય દુર્લભ આપણે કહીએ છીએ ને તને મળવો તો બહુ દુર્લભ છે એવું કહેવાય ને તો જિસકા મિલના કઠિન હો તો દુર્લભ શું કહેવાશે દુર્લભ તો આઠમા ક્રમની અંદર આપણે લખવાનું છે દુર્લભ બરાબર આગળ આપણે જોવાનો છે ક્રમ નંબર 9 જેની અંદર જો દૂર કી બાત સોચે જો જો દૂર કી બાત સોચે તો શું કહેવાશે જો દૂરની વાત સાંભળે જેને શું કહેવાય દૂરદર્શી શું કહેવાશે દૂરદર્શી બરાબર છે તો અહીંયા આપણે લખીશું દૂરદર્શી આગળ આપણે જોવાનું છે વાક્ય નંબર 10 જેની અંદર જો દૂસરી કી નિંદા કરે ક્યા હે વાક્ય દૂસરી કી નિંદા કરે જેને શું કહેવાશે નિંદક હે ને દૂસરે કી નિંદા કરને વાલા નિંદક કહેવાય ને તો અહીંયા આપણે લખીશું નિંદક દૂસરે કી નિંદા કરને વાલા તો શું કહેવાશે નિંદક બરાબર આગળ આપણે જોવાનું છે ક્રમ નંબર 11 11માં ક્રમની અંદર જિસકા કોઈ આકાર ન હો જેનો કોઈ આકાર નથી તે શું કહેવાશે નિરાકાર બરાબર છે આપણે કહીએ છીએ ને
જે પરમાત્મા છે જે કેવો છે નિરાકાર છે કહીએ છીએ ને જેનો કોઈ આકાર દેખાતો નથી તો અહીંયા એવું જ છે કે જિસકા કોઈ આકાર ન હો જિસકા કોઈ આકાર ન હો કિસકા કહેને વાલા હૈ નિરાકાર તો અહીંયા આપણે લખીશું નિરાકાર જેનો કોઈ આકાર નથી જે નિરાકાર કહેવાશે આગળ આપણે જોવાનું છે ક્રમ નંબર 12 જિસકો કિસી કા ભય ન હો જેને કોઈનો ભય નથી તે શું કહેવાશે નિર્ભય શું કહેવાશે નિર્ભય બરાબર છે જેને કોઈનો પણ ભય નથી તો નિર્ભય કહેવાય બરાબર છે આગળ આપણે જોવાનું છે ક્રમ નંબર 13 જિસમે કપટ ન હો જેનામાં કપટ નથી તે શું કહેવાશે નિષ્કપટ શું કહેવાશે નિષ્કપટ કહેવાશે તો અહીંયા આપણે 13મા ક્રમની અંદર લખવાનું છે નિષ્કપટ બરાબર આગળ આપણે જોવાનો છે ક્રમ નંબર 14 જિસમે રસ ન હો જેનામાં રસ નથી તે શું કહેવાય નિરસ બરાબર છે એનામાં રસ નથી તે નિરસ કહેવાય બરાબર છે અહીંયા આપણે લખીશું નિરસ જેનામાં રસ નથી તે તો નિરસ શું કહેવાશે નિરસ બરાબર છે તો અહીંયા આપણે લખવાનું છે નિરસ જેનામાં રસ નથી તે આગળ આપણે જોવાનું છે ક્રમ નંબર 15 15મા ક્રમમાં જો દૂસરો કી પ્રશંસા કરે બીજાની પ્રશંસા કરે તે પ્રશંસક શું કહેવાશે પ્રશંસક બરાબર તો અહીંયા આપણે લખીશું પ્રશંસક શું આવશે પ્રશંસક બરાબર છે તો અહીંયા આપણે શું લખવાનું છે પ્રશંસક બરાબર પ્રશંસક આપણે આ રીતે પ્રશંસક બરાબર છે આગળ આપણે જોવાનું છે ક્રમ નંબર 16 બરાબર જેમાં જિસકા ભાગ્ય અચ્છા હો જેનું ભાગ્ય સારું છે તે તો શું કહેવાશે ભાગ્યશાળી શું કહેવાય ભાગ્યશાળી બરાબર છે અહીંયા આપણે લખીશું ભાગ્યશાળી આગળ આપણે જોવાનો છે ક્રમ નંબર 17 17મા ક્રમની અંદર જીસ પર ઋણ ચઢા હો શું કહેવાશે જીસ પર ઋણ ચઢા હો જે જેના પર ઋણ ચડ્યું છે તે શું કહેવાશે ઋણી બરાબર છે અહીંયા આપણે લખીશું ઋણી આગળ આપણે જોવાનો છે ક્રમ નંબર 18 જેમાં જીસ પર વિશ્વાસ કિયા જા સકે જેના પર વિશ્વાસ રહેવા જાય છે તે શું કહેવાશે વિશ્વસનીય શું કહેવાશે જેના પર પૂરતો વિશ્વાસ છે તે શું કહેવાય વિશ્વસનીય બરાબર છે તો અહીંયા આપણે લખીશું વિશ્વસનીય આપણે કહીએ છીએ કોઈને તારા પર મને પૂરો વિશ્વાસ છે વિશ્વસનીય કહેવાય આગળ આપણે જોવાનું છે ક્રમ નંબર 19 જો સત્ય બોલતા હો જે સત્ય બોલે છે તે શું કહેવાશે સત્યવાદી જે સત્ય બોલે છે એટલે કે સાચું બોલે છે જે સત્યવાદી કહેવાય સત્યવાદી
કરવાનો છે ક્રમ નંબર 20 જેની અંદર અચ્છે આચરણ વાલા જેનું આચરણ સારું છે તે શું કહેવાય સદાચારી શું કહેશું આપણે તેને સદાચારી બરાબર તો અહીંયા આપણે 20 વા ક્રમની અંદર લખીશું સદા અહીંયા આપણે શબ્દ સમૂહ કે લિયે એક શબ્દ લખીએ જિસકા ક્રમ 20 અબ સીખેંગે ફિર બાદ મે અગલે વિડિયો મે સીખેંગે થેન્ક યુ ઓલ ઓફ યુ